વિદ્યાર્થીઓ આપણું લક્ષ્ય એક હોવું જોઈએ કે જે મારો ટાર્ગેટ અચીવ કરવામાં કદાચ હું ક્યાંક ને ક્યાંક થોડો ધીમો પડીશ, પણ એ ધીમો છે એની ગતિ વધારવા માટે મારે પોતાને જ ઉઠવું પડશે અને ઉઠવાની જવાબદારી તમારી છે. ફરી એક વખત ઉઠો, જ્યાં છો ત્યાંથી ઉપર ઉઠો, અને એ ઉપર ઉઠવામાં તમારે મહેનત પડશે. તમારી સામે આવશે એ રિઝલ્ટ એ છે એટલું જ્યારે ઉજ્જવળ હશે ત્યારે તમારા મમ્મી પપ્પા, તમારા પપ્પા છે એ ગામમાં કહેતા ફરશે, મારો દીકરો એવન છે કે મારા દીકરાએ દિવસ રાત એક કર્યા છે, મારા દીકરાએ કેટલાય ફંક્શન અટેન્ડ કરવાના બંધ રાખ્યા છે, મારા દીકરાએ આમ કહેવાય ને કે જી જાન લગાડીને મહેનત કરી છે ને ત્યારે આ પરિણામ હાંસિલ થયું છે. કે જે પ્રમાણે હું મહેનત કરું છું એ પ્રમાણે ફળ નથી મળતું. લગભગ બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન છે, અને કઈ રીતે આપણે આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકીએ એ માટે આજનો સેશન લઈને આવ્યો. સર બહુ જ વાંચું છું પણ માર્ક્સ નથી આવતા. સર મેં આ વખતે કેટલી મહેનત કરી, બહુ જ દાખલાઓની પ્રેક્ટિસ કરી પણ માર્ક્સ કપાઈ ગયા. લગભગ બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારા આ પ્રશ્નના સોલ્યુશન માટે આપણે શું કરવું જોઈએ અને કઈ રીતે આપણે આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકીએ એ માટે આજનો સેશન લઈને આવ્યો છું. હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા. વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જજો. કઈ માટે? તો શેના માટે? તો કે વિદ્યાર્થીઓ આવી પરિસ્થિતિઓ જ્યારે તમારી નહીં મારી સાથે પણ ઘણી બધી વખત થાય છે કે જે પ્રમાણે હું મહેનત કરું છું એ પ્રમાણે ફળ નથી મળતું. તો થાય એવું ઘણી બધી વખત થશે, તો એનાથી તમારે હારવાનું નથી, એનાથી તમારે તમારું મન છે એ નાનું નથી કરવાનું, તમારા વિચારો છે એ નબળા નથી કરવાના. વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્યારે આવી પરિસ્થિતિઓ થાય છે ત્યારે આ પરિસ્થિતિઓમાંથી ઉપર ઉઠવા માટે તમારે એક નાનું એવું કામ કરવાનું છે, અને એ છે તમારી જાત ઉપર ભરોસો કરવો. સાહેબ એ જ નથી થતું. કહું, હમણાં કહું તમને કે જ્યારે તમે તમારી જાત ઉપર ભરોસો નથી કરતા, નથી થઈ શકતો, ત્યારે તમારે એક વખત બેસવાનું છે. શું કરવાનું છે? તો કે તમે જે પરીક્ષામાં મહેનત કરી છે પણ તમારા માર્ક્સ ઓછા આવ્યા અને એમાં કદાચ તમારા ધાર્યું પરિણામ નથી મળ્યું, તો એક કામ કરવાનું છે, પેપર લેવાનું છે, એમાં તમારે 7 મુદ્દાઓ એવા લખવાના છે કે જ્યાં હું તમે ભૂલ કરો છો. જેમ કે તમે વાંચો છો પણ એ વાંચતી વખતે પ્રોપર ટાઈમ નથી અપાતો, તમારું ધ્યાન ડિસ્ટ્રેક્ટ થાય છે. કઈ કઈ જગ્યાએ ધ્યાન ડિસ્ટ્રેક્ટ થાય છે? મુદ્દાઓ લખો. કોઈ મોબાઈલમાં, કોઈ એમાં ઇન્સ્ટાગ્રામમાં, કોઈ રીલ જોવામાં, કોઈ ટાઈમ પાસ મિત્રો સાથે રખડવામાં, ક્યાં ક્યાં તમે ટાઈમ પાસ કરો છો એ લખો. પેપર લખતી વખતે કયા કયા મુદ્દાઓથી તમારી ભૂલ થાય છે એ લખો, અને આ જે મુદ્દાઓથી તમારી જે નુકસાન થાય છે એ મુદ્દાઓને લખી અને તમારી સામે રાખી. જ્યારે નેક્સ્ટ એક્ઝામ હશે, નેક્સ્ટ ટેસ્ટ હશે, નેક્સ્ટ પેપર હશે, ત્યારે એ પરીક્ષાની તૈયારી કરતા હશો ત્યારે મુદ્દાઓ તમારી સામે આવશે, તો ઓટોમેટિક તમને યાદ આવશે કે ગઈ વખતે મેં આ ભૂલ કરી હતી ને એની નુકસાની મને ગઈ છે. વિદ્યાર્થીઓ તમારા માટે આ ટીપ છે એ બહુ જ કામ આપશે. આ ટીપ તમારા માટે એટલી હેલ્પફુલ થવાની છે કે આ માર્ક્સ છે આપોઆપ સુધરશે, ધીરે ધીરે સુધરશે. એમ તરત નહીં સુધરે, એમ અઠવાડિયામાં નહીં સુધરે બેટા, એ કદાચ મહિનો લેશે, કદાચ 2 મહિના લેશે, પણ તમને આ ટીપ છે બહુ જ કામ લાગવાની છે. તો વિદ્યાર્થીઓ કદાચ માર્ક્સ ઓછા આવે એનાથી એમાં મૂંઝાવાનું નથી. અરે એ પરિસ્થિતિઓ મારી સાથે ક્યાંક ને ક્યાંક થઈ છે. વિદ્યાર્થી મિત્રો આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ એવા છે કે પહેલાથી લઈ 7 ધોરણ સુધી આમ ટોપના લેવલ સુધી, ટોપના સ્થાન સુધી રહ્યા હશે. જેવું 8મું ધોરણ આવ્યું થોડું ધીમું પડ્યું, 9મું ધોરણ આવ્યું એનાથી ધીમું પડ્યું, 10મામાં જે પ્રથમ પરીક્ષા ગઈ અને રિઝલ્ટ ડાઉન આવ્યું, તો એનાથી મૂંઝાવાનું નથી. ફરી એક વખત ઉઠો, જ્યાં છો ત્યાંથી ઉપર ઉઠો, અને એ ઉપર ઉઠવામાં તમારે મહેનત પડશે. હા, જરૂરથી મહેનત પડશે, થોડું બળ પડશે, થોડી ભીંઈ પડશે, પણ જ્યારે અલ્ટિમેટ રિઝલ્ટ તમારી સામે આવશે એ રિઝલ્ટ એ છે એટલું જ્યારે ઉજ્જવળ હશે ત્યારે તમારા મમ્મી પપ્પા, તમારા પપ્પા છે એ ગામમાં કહેતા ફરશે, મારો દીકરો એવન ગ્રેડ લાવ્યો, મારો દીકરો છે 95% લાવ્યો, મારો દીકરો છે એને બહુ વાંચ્યું અને એને બહુ સારું રિઝલ્ટ મેળવ્યું. આ બસ ભગવાનની કૃપા. એ કે છે ભગવાનની કૃપા કે છે, પણ મનોમન એને ખબર હશે કે મારા દીકરાએ દિવસ રાત એક કર્યા છે, મારા દીકરાએ કેટલાય ફંક્શન અટેન્ડ કરવાના બંધ રાખ્યા છે, મારા દીકરાએ આમ કહેવાય ને કે જી જાન લગાડીને મહેનત કરી છે ને ત્યારે આ પરિણામ હાંસિલ થયું છે. તો વિદ્યાર્થીઓ આપણું લક્ષ્ય એક હોવું જોઈએ કે જે મારો ટાર્ગેટ અચીવ કરવામાં કદાચ હું ક્યાંક ને ક્યાંક થોડો ધીમો પડીશ, પણ એ ધીમો છે એની ગતિ વધારવા માટે મારે પોતાને જ ઉઠવું પડશે અને ઉઠવાની જવાબદારી તમારી છે. તો વિદ્યાર્થીઓ આ મોટિવેશન એ તમારી અંદરથી જાગશે. અમે તો ખાલી તમને આપ કહેવાય ને કે આ ઘણી વખત છે ને તમને આમ ગલગલિયા કરે તો આપણને હસવું આવે,
અમે તમને ગલગલિયા કરશું, હસવાનું તો તમારે છે, એમ રસ્તો અમે તમને બતાવીશું, પણ અંદરથી મોટિવેશન અમારે પોતાને લાવવાનું છે. અને મોટિવેટ થઈ મહેનત કરતા રહો, અને જ્યાં જ્યાં તમે ધાર્યું છે પરિણામ મળશે એ ચોક્કસથી લખીને લેજો. પણ હા, જ્યારે જ્યારે, ફરી એક વખત યાદ અપાવું છું, જ્યારે જ્યારે નિષ્ફળતાઓ મળે છે ને, એનાથી મૂંઝાવાનું, ડરવાનું, ગભરાવાનું નથી. તમે બધા કેપેબલ છો, તમે બધા મહેનત કરી શકો છો, તમે બધા સારામાં સારું રિઝલ્ટ અચીવ કરી શકો છો. તો વિદ્યાર્થીઓ, મહેનત કરવાથી ક્યારેય પીછે હઠ નહીં કરતા, યોગ્ય આયોજન પૂર્વકની મહેનત કરતા રહેજો, ચોક્કસથી ફળ મળશે. તો આવીને આવી ટીપ, તમારે જો મોટિવેશન જોઈતું હોય, ટીપ જોઈતી હોય, પેપર કેમ લખવું એવી ટ્રિક્સ જોઈતી હોય, કઈ વસ્તુ પહેલા કરવાથી વધુ માર્ક્સ કવર કરી શકાય એવું કંઈ પણ જોઈતું હોય, તો તમારે કાંઈ કરવાનું નથી, માત્ર ને માત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો કે તમારે પહેલી પરીક્ષામાં કેટલા પર્સન્ટેજ આવ્યા છે. તો વિદ્યાર્થીઓ, ફરી મળીએ છીએ કોઈ નવા ટોપિક સાથે, નવા મુદ્દા સાથે, નવા મોટિવેશન સાથે. ત્યાં સુધી હું આપનો પ્રિય શિક્ષક મોટો ભાઈ સાહિલ વેકરી આપની વચ્ચેથી રજા લઈ રહ્યો છું. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.